ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે ભગવાનને બોલાવી તો જુઓ. એક વખત એક ચિંટુ નામનો નાનકડો દીકરો હતો. કેટલા વર્ષનો? 4 વર્ષનો. ચિંટુના ઘરમાં ચિંટુ, એના મમ્મી પપ્પા અને એના દાદા દાદી રહેતા હતા. હવે એના દાદી અને મમ્મી રોજ ભગવાનની પૂજા કરે. દાદી શું કરે? રોજ ભગવાનને નવડાવે, એમને કોરા કરે લૂછે, એમને ચાંદલો કરે, ફૂલ ચડાવે, ચોખા ચડાવે અને સરસ ઘીનો દીવો કરે, પ્રાર્થના કરે, ભજન ગાય, આરતી ગાય અને પ્રસાદમાં મૂકે એક કટોરીમાં, ચાંદીની કટોરીમાં દૂધ, સાકરવાળું દૂધ. અને પછી પૂજા પૂરી થાય ને પછી એ દૂધ ચમચી ચમચી બધાને પ્રસાદ આપે. હવે ચિંટુ રોજ જોતો હતો. ચિંટુએ પૂછ્યું કે દાદી, આ પ્રસાદ તમે મૂકો છો કોના માટે? દાદીએ કહ્યું, ભગવાન માટે. ભગવાન પી લે પછી આપણે એનો પ્રસાદ ખાઈએ. તો ચિંટુ કે, તો ભગવાન આવે? દાદી કે, હા આવે ને. હવે થયું એવું કે દાદી ને દાદાને બહારગામ જવાનું થયું. તો પછી ચિંટુ અને દાદીએ પૂછ્યું કે, ચિંટુ તું મને પૂછે છે પણ હું જઉં છું તો તું પૂજા કરીશ? ચિંટુએ કહ્યું કે હા હું પૂજા કરીશ. હવે એની મમ્મી તો એને પૂજાની સામગ્રી મૂકી આપે ને પછી એના રસોડામાં હોય, કામ કરતી હોય એટલે બહુ ધ્યાન ના આપે, પણ જુએ કે ચિંટુ પૂજા કરે છે, સારું શીખશે. દાદી રોજ કરે છે તો એણે જોયું છે કે કેવી રીતે કરવાની. ચિંટુ રોજ પૂજા કરે, બેસે, ચાંદલો કર્યો, બધી એવી વસ્તુઓ જે કરી છે દાદી કરતા હતા. પછી પ્રસાદનો વારો આવ્યો. ચિંટુએ તો વાડકી મૂકી અને ભગવાનને કહ્યું, નાના નાના કૃષ્ણ ભગવાનને, બાલ ગોપાલને, કે ચલો આ દૂધ પી જાઓ, પ્રસાદ છે. અને દૂધ તો એમનું એમ રહ્યું. ચિંટુ પણ સામે અદબ વાળીને બેસી ગયો, અદબ પલાઠી, કે ભગવાન આ વસ્તુ ખોટી, મારા દાદી મૂકે છે તો તમે પીતા જશો ને, આ પ્રસાદ તમારો જ છે, તમારે ખાવાનો છે, પીવાનો છે, પછી અમે લઈશું. હું અહીંથી નહીં ઉઠું જ્યાં સુધી તમે નહીં ખાઓ. જેવી રીતે મારી મમ્મી મારી સામે બેસે છે ને મને જમાડવા, આજે હું બેઠો છું, ચલો તમે પીઓ. અને થયું એવું, ધીમે ધીમે વાડકીમાંથી દૂધ ઓછું થયું. હવે મમ્મી આવી તો એણે જોયું કે વાડકીમાં તો 2-3 ચમચી જ દૂધ છે, આ ચિંટુડો પી ગયો લાગે છે, કશો વાંધો નહીં. બાકીનો પ્રસાદ એણે બધાને આપ્યો. હવે આવું થયું કે થોડા દિવસ પછી દાદી પાછા આવ્યા તો દાદીને ચિંટુએ કહ્યું કે હું પૂજા કરતો હતો અને તમારા ભગવાન આવીને લાલજી દૂધ પણ પી લે છે. દાદીને થયું કે આવું તો કેવી રીતે હોય, કે હજે ચિંટુડો પી લેતો હશે, કે ચાલ આજે પણ તું પૂજા કર, હું ફરું છું. દાદીએ હરતા ફરતા જોયું કે ચિંટુ પૂજા તો કરી પણ પછી પલાઠી અદબ કરીને બેસી ગયો અને કહ્યું કે ચલો દૂધ પૂરું કરો, આમ નહીં ચાલે, તમે નાના છો હજુ, બાલ ગોપાલ છો, તમને શક્તિ કેવી રીતે આવશે દૂધ નહીં પીઓ તો. અને દૂધ ધીમે ધીમે ઓછું થવા માંડ્યું. એટલે ચિંટુને દાદીને થયું કે ભગવાનને બોલાવો તો આવે. જેવી રીતે ચિંટુ ભગવાનને પ્રેમથી બોલાવતો હતો અને આવતા હતા, એવી રીતે આપણે બધા પણ પ્રેમથી ભગવાનને બોલાવો તો ભગવાન જરૂર આવે. ડુગ ડુગ મદારી આવ્યો, ડુગ ડુગ મદારી આવ્યો, એ બીન વગાડ તો આવ્યો, ડુગ 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 મદારી આવ્યો, ડુગ ડુગ મદારી આવ્યો. Thank you.
મારી શેરીમાં એ આવ્યો, એ વાંદરા ભાઈને લાવ્યો. સાથે નાગ નળિયો લાવ્યો, ડુગ ડુગ હે ડુગ ડુગ મદારી આવ્યો, ડુગ ડુગ મદારી આવ્યો. વાંદરા ભાઈ ઢોલ વગાડે, પગ ઘુંઘરુ બાંધી નાચે. એણે લાકડીનો ઘોડો બનાવ્યો, ડુગ ડુગ હે ડુગ ડુગ હે ડુગ ડુગ મદારી આવ્યો, ડુગ ડુગ મદારી આવ્યો. એ નાગની ટોપલી ખોલે, એની સાથે નાગિન ડોલે. એણે નાગને બહુડો લાવ્યો, ડુગ ડુગ હે ડુગ ડુગ હે ડુગ ડુગ મદારી આવ્યો, ડુગ ડુગ મદારી આવ્યો. એ બીન વગાડતો આવ્યો, ડુગ ડુગ હે ડુગ ડુગ હે ડુગ ડુગ મદારી આવ્યો, 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 ડુગ ડુગ મદારી આવ્યો.